કેમ છો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આજના પિરિયડમાં જોવાનું છે મોલ અંશ. કાલનો આપણો ટોપિક કન્ટિન્યુ હતો. કાલે આપણે જોયું હતું સાંદ્રતા કોને કહેવાય, સાંદ્રતાના વિવિધ એકમો, જેની અંદર મોલારિટી, મોલાલિટી, પર્સન્ટેજ, વેઇટ બાય વેઇટ એટલે કે દળથી ટકાવારી, પર્સન્ટેજ, વેઇટ બાય વોલ્યુમ એટલે કે દળ કદથી ટકાવારી, અને પર્સન્ટેજ વોલ્યુમ બાય વોલ્યુમ એટલે કે કદથી ટકાવારી જોયું હતું. આજના પિરિયડમાં આપણે જોવાનું છે મોલ અંશ. ધોરણ 11ની અંદર તમને ચોપડીમાં ચાર સાંદ્રતાના એકમો આપેલા છે, મોલારિટી, મોલાલિટી, મોલ અંશ અને દળથી ટકાવારી. તો એમાં છેલ્લું આજે જોવાનું છે મોલ અંશ. તો પહેલો જ પોઈન્ટ કે મોલ અંશને સેના વડે દર્શાવાય છે, તો એક્સ વડે આપણે દર્શાવીએ છીએ. મોલ અંશ એક્સ વડે દર્શાવાય છે. હવે જુઓ, મોલ અંશ કોને કહેવાય? તો પહેલા તો એનું સૂત્ર આપીશ. સૂત્ર ઉપરથી હું વ્યાખ્યા લખીશ. સૂત્ર થશે, ઘટકના મોલ અંશ બરાબર જે ઘટકનો મોલ અંશ શોધવો હોય તેના મોલ ઉપર લખવાના. એટલે લખવાના ઘટકના મોલ છેદમાં જે દ્રાવણ હોય એ દ્રાવણમાં રહેલા બધા ઘટકના કુલ મોલનો સરવાળો. તો આને આપણે કહીએ છીએ મોલ અંશ. તમારે જે ઘટકના મોલ અંશ શોધવા હોય તે ઘટકના મોલ ઉપર લખવાના, અને દ્રાવણની અંદર જેટલા પણ ઘટકો હોય એ બધાના મોલનો સરવાળો કરવાનો, જેને આપણે કુલ મોલ કહીશું, તે કુલ મોલનો સરવાળો છેદમાં લખવાનો છે. હવે આના ઉપરથી આપણે એની વ્યાખ્યા બતાવી શકાય. ચલો, મોલ અંશ કોને કહેવાય? તો અહીં લખી શકાય, દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ અને દ્રાવણના બધા જ ઘટકના કુલ મોલના સરવાળાના ગુણોત્તર, છેદમાં છે, ઉપર નીચે છે, એટલે એના ગુણોત્તરને શું કહીએ છીએ? મોલ અંશ એક્સ કહે છે. આ મોલ અંશની વ્યાખ્યા થશે. વ્યાખ્યા ક્યાંથી બનાવી? સૂત્ર ઉપરથી. જો ઘટકના મોલ અને કુલ મોલનો સરવાળો, આ બંનેના ગુણોત્તરને આપણે શું કહીએ છીએ? મોલ અંશ. તો આ સૂત્રને આપણે વ્યાખ્યા સ્વરૂપે રિપ્રેઝન્ટ કર્યું છે કે દ્રાવણમાં રહેલા કોઈ એક ઘટકના મોલ છેદમાં બધા જ ઘટકના કુલ મોલના સરવાળાના ગુણોત્તરને મોલ અંશ કહે છે. હવે આને સમજવા માટે આપણે શું કરીએ? એક દ્રાવણ બનાવીએ. એક્ઝામ્પલ, ધારો કે એક દ્વિઅંગી દ્રાવણ. ધારો કે એક દ્વિઅંગી દ્રાવણ. દ્વિઅંગી દ્રાવણ બે ઘટકો એ અને બીનું બનેલું છે. હવે જો દ્વિઅંગી દ્રાવણ કોને કહેવાય? તો જે દ્રાવણની અંદર બે ઘટકોનો ઉપયોગ થયેલો હોય તેવા દ્રાવણને શું કહીશું આપણે? દ્વિઅંગી દ્રાવણ. ફરીથી રિપીટ કરું છું, દ્વિઅંગી દ્રાવણ એટલે કે
બે પદાર્થો ભેગા થઈને બનતું દ્રાવણ, એટલે કે બે ઘટકો ભેગા થઈને બનતું દ્રાવણ. અહીંયા આપણે બે ઘટકો વિચારી લીધા, એ અને બી. હવે સ્વાભાવિક છે કે કોઈ પણ દ્રાવણ આપણે બનાવીએ તો તેનું વજન આપણને ખ્યાલ હોય છે, એટલે ગમે ત્યારે તમારે મોલ અંશ શોધવાના થશે ત્યારે ક્વેશ્ચનમાં તમને એ બંને ઘટકનું વજન આપેલું હશે. બીજું, અણુભાર આપણને શોધતા આવડે તો વજન અને અણુભારનો ઉપયોગ કરીને આપણે પહેલા મોલ શોધવાના છે. તો હવે આખી એની કેલ્ક્યુલેશન બતાવીએ કે ઘટક એનું વજન, ચલો ઘટક એના વજનને આપણે WA વડે દર્શાવીએ. ચલો એવી જ રીતે હું એ લખી શકું ઘટક બી નું વજન, તો ઘટક બી નું વજન શું થશે? WB. ચલો હવે મારે અહીંયા લખવું છે ઘટક એ નું આણ્વીય દળ એટલે કે અણુભાર. તો આણ્વીય દળને વિદ્યાર્થી મિત્રો દર્શાવવામાં આવે છે કેપિટલ એમ વડે, તો મોલર માસ જેને ઇંગ્લિશમાં કહીએ એટલે એમ વડે દર્શાવીએ. તો MA અને વચાઈશું એ ઘટકનું આણ્વીય દળ. એવી જ રીતે અહીંયા શું આવશે? ઘટક બી નું આણ્વીય દળ બરાબર MB. હવે તમારે શું કરવાનું છે? દળ અને આણ્વીય દળનો ઉપયોગ કરીને મોલ શોધી દેવાના. તો મોલનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ, તો અહીંયા આપણે પહેલા લખીશું ઘટક એના મોલ. હવે જો મોલને સેના વડે દર્શાવાય છે, તો મોલને સ્મોલ એન વડે દર્શાવવામાં આવે છે. તો અહીંયા ઘટક એના મોલ જેને હું આવી રીતે લખી શકું NA બરાબર, ચલો મારે આનું સૂત્ર મારે લખવું હોય તો શું લખાય? મોલ બરાબર વજન છેદમાં આણ્વીય દળ. પણ ઘટક એ છે એટલે શું લખવું પડે? WA/MA. ઘટક એના મોલ આપણે શોધ્યા. હવે આવી જ રીતે તમારે શું કરવું પડે? ઘટક બીના મોલ, ઘટક બીના મોલ દર્શાવાય NB. NB બરાબર શું થશે? WB/MB, ઘટક બી નું વજન છેદમાં ઘટક બી નું આણ્વીય દળ. અહીંયા બધી જ વેલ્યુ તમારી પાસે હશે. આપણે જો એક દાખલો પણ અહીંયા ગણીશું, આ જ થિયરીનો ઉપયોગ કરીને અહીંયા એક એક્ઝામ્પલ ગણીશું એટલે વધારે આઈડિયા આવે. હવે આપણે શું કર્યું? બંને ઘટકોના મોલ શોધી દીધા, ક્લિયર? હવે અહીંયા ઉપર જુઓ, મોલ અંશ શોધવા માટેનું આ સૂત્ર તમારી પાસે છે, અને આ જે મોલ અંશ છે ધોરણ 12માં પણ રિપીટેડ છે, 11માં ધોરણની ટેક્સ્ટબુકમાં એના બહુ દાખલા નથી આપ્યા. આમ જોઈએ તો દાખલો છે જ નહીં મોલ અંશનો, પણ 12માં ધોરણની ચોપડીમાં મોલ અંશના ઘણા બધા એક્ઝામ્પલો આપ્યા છે, એટલે આ જ થિયરી કોપી ત્યાં કરેલી છે, એટલે ખાસ આને સમજજો. ચલો બંને ઘટકના મૂળ આપણે શોધી દીધા NA અને NB. હવે આપણે શું કરીશું? તો અહીં સાઈડમાં કરીએ છીએ, દ્રાવણમાં રહેલા કુલ મૂળનો સરવાળો. હવે જો દ્રાવણ આ બે ઘટકોથી બનેલું છે, ઘટક A અને ઘટક બી થી આપણે શું કર્યું છે? દ્રાવણ બનાવ્યું છે. તો દ્રાવણની અંદર કુલ મોલ કેટલા થશે? તો કે ઘટક એના મોલ વત્તા ઘટક બીના મોલ. તો દ્રાવણમાં રહેલા કુલ મોલનો સરવાળો બરાબર તમે લખી શકો આવી રીતે ગુજરાતીમાં, ઘટક એના મોલ વત્તા શું આવશે? ઘટક બીના મોલ. હવે એના મૂળ આપણે સેના વડે દર્શાવીએ છીએ? તો મેથેમેટિકલ લખવું હોય તો શું લખાય? NA NA + શું લખાય? NB. ક્લિયર? ઘટક એના મૂળ
એટલે Na પ્લસ શું થઈ ગયું, ઘટક બીના મોલ. તો આવી રીતે પણ તમે અહીંયા લખી શકો છો. હવે આપણે છેલ્લો પોઈન્ટ અહીંયા કરવાનો છે, મોલ અંશ કઈ રીતે ગણાય. તો હું જો બંને ઘટકના મોલ અંશ ગણતા અહીંયા શીખવાડું છું. પહેલું અહીંયા સ્ટાર કર્યું અને લખું છું ઘટક એના મોલ અંશ. ઘટક એના મોલ અંશને આપણે દર્શાવીશું એક્સ એ વડે. હવે અહીંયા સૂત્ર જુઓ, એક્સ એ સમજો, એક્સ એ એટલે ઘટક એના મોલ અંશ બરાબર. શું આવશે, તે ઘટકના મોલ જેના મોલ અંશ શોધવા હોય તેના મોલ ઉપર લખવાના. આવી રીતે લખાય ઘટક એના મોલ છેદમાં કુલ મોલ, શોર્ટમાં લખી દીધું છેદમાં કુલ મોલનો સરવાળો એટલે કે કુલ મોલ. હવે આને હું આવી રીતે લખી શકું, ઘટક એના મોલ શું છે આપણી પાસે એન એ, એન એ, અને કુલ મોલ આપણી પાસે શું છે એન એ વત્તા એન બી. તો એક્સ એનું સૂત્ર આવું આપણી પાસે બને. ચલો આવું સેમ વસ્તુ આપણે શેના માટે કરી શકીએ, તો અહીંયા લખી શકાય ઘટક બીના મોલ અંશ બરાબર એક્સ બી. હવે મારે એક્સ બી શોધવું છે, તો હું અહીંયા શું લખી શકું, એક્સ બી, એક્સ બી ને શું વંચાય છે ઘટક બીના મોલ અંશ બરાબર. સૂત્ર શું બનશે, ઘટક બીના મોલ છેદમાં કુલ મોલનો સરવાળો. ઘટક બીના મોલ એટલે શું થશે, એન બી અપોનમાં શું આવશે એન એ પ્લસ એન બી, કુલ મોલનો સરવાળો આપણી પાસે અહીંયા શોધેલો છે. તો બસ આવી રીતે આપણે શું કરીએ છીએ, ઘટકોના મોલ અંશ દ્રાવણમાં શોધી શકીએ છીએ. અને છેલ્લો એક પોઈન્ટ મારે તમને એ સમજાવવાનો છે કે દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનો મોલ અંશનો સરવાળો હંમેશા એક થશે. જો અહીં નીચે જગ્યા નથી, હું સાઈડમાં અહીંયા પોઈન્ટ લખું છું, તમે પણ લખી દેજો. પોઈન્ટ આવો આવશે, દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો એક થાય છે. બે ઘટકો હોય, ત્રણ ઘટકો હોય, એના જ્યારે મોલ અંશનો સરવાળો કરશો તો હંમેશા શું થશે, એક જ થશે. હવે આની સાબિતી પણ આપણે જોઈ શકાય કે ભાઈ મારે જોવું છે કઈ રીતે એક થશે. તો જો ઘટક એના મોલ અંશ એક્સ એ એનું સૂત્ર આ છે, ઘટક બીના મોલ અંશ એક્સ બી એનું સૂત્ર આ છે. આ બંનેનો સરવાળો કરો એટલે એક જવાબ આવી જ જાય. ચલો આપણે ચેક કરી લઈએ. તો જો હું અહીંયા કરું છું એક્સ એ વત્તા એક્સ બી, ચલો એક્સ એની કિંમત કેટલી છે, એન એ, જો સૂત્ર અહીંયા એન એ છેદમાં એન એ પ્લસ એન બી વત્તા ઘટક બીના મોલ અંશનું સૂત્ર શું છે, એન બી અપોન એન એ પ્લસ એન બી. જો અહીંયા છેદ અને આ છેદ સરખો છે, લસા થઈ ગયો એન એ પ્લસ એન બી, એન એ પ્લસ એન બી, અને ઉપર વચ્ચે સરવાળો છે એટલે શું લખાય, એન એ પ્લસ એન બી. આ કટ થઈ ગયું એટલે આન્સર શું આવી ગયો, વન. તો દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોના મોલ અંશનો સરવાળો હંમેશા શું થશે, એક જ થશે. બે ઘટક હોય તો પણ એક થાય, ધારો કે અહીં ત્રીજો ઘટક હોય પ્લસ એક્સ સી તો પણ આન્સર એક જ થાય. આ છેલ્લો પોઈન્ટ આ થિયરીને નીચે લખી નાખજો. પહેલા દરેક વિદ્યાર્થી મિત્રો એટલું લખી નાખો, બે મિનિટનો ટાઈમ આપું છું, પછી હું આગળ તમને દાખલો ગણાવું છું.
चलो लखाई जशे। हवे आगळ आपणे एक उदाहरण गणी एटले वधारे आईडिया आवे, आने तो खास लखजो। जो एक उदाहरण आप्युं छे, चोपड़ीमां नथी आप्युं पण बहारथी एक उदाहरण लीधुं छे कि एक द्रावण बनाव्युं जेनी अंदर आपणे पाणी लीधुं 180 ग्राम, एक बीकर मां पाणी लई लीधुं અને તેમાં દ્રાવ્ય પદાર્થ તરીકે આપણે 4 ગ્રામ NaOH ને ઓગાળ્યું, એટલે કે આ જે દ્રાવણ છે એ 2 ઘટકોનું બને છે, સમજો, પહેલો ઘટક પાણી પ્લસ બીજો ઘટક NaOH, આને ઘટક A આપી દો, આને ઘટક B આપી દો, એટલે આ જ પ્રમાણેની થિયરી અહીંયા લાગુ કરવાની છે, ક્લિયર। ઉગાળતા બનતા દ્રાવણમાં દ્રાવ્ય NaOH અને પાણીના મોલ અંશ ગણો, બંને ઘટકોના મોલ અંશ ગણવાના છે, NaOH ના મોલ અંશ પણ ગણવાના છે અને પાણીના મોલ અંશ પણ ગણવાના છે। તો પહેલી વસ્તુ જો આ થિયરીમાં મેં શું લખ્યું હતું, બંને ઘટકનું વજન, ક્લિયર, ઘટક A નું વજન અને ઘટક B નું વજન। અહીંયા આપણી પાસે એક ઘટક પાણી છે અને બીજો ઘટક NaOH છે, તો બંનેનું વજન આપણને આપેલું છે, પાણીનું વજન કેટલું છે 180 ગ્રામ, NaOH નું વજન કેટલું છે 4 ગ્રામ। તો હું આવી રીતે લખી શકું, પાણીનું વજન, ઓ પાણીના વજનને તમે સેના વડે દર્શાવી શકો, તો વજન એટલે વેઇટ W, અને પાણી એટલે આવી રીતે લખી શકાય H2O, વેઇટ ઓફ વોટર ઇઝ ઇક્વલ્સ ટુ 180 ગ્રામ। ચલો આવી સેમ કેલ્ક્યુલેશન તમારે આવશે અહીંયા બીજો ઘટક, બીજો ઘટક શું આપ્યો છે NaOH, એટલે શું લખી શકાય, NaOH નું વજન જેને વેઇટ ઓફ NaOH ઇક્વલ્સ ટુ કેટલું છે 4 ગ્રામ। આ જ રીતે કરવાનું છે। ચલો હવે ઘટક A નું આણ્વીય દળ અને ઘટક B નું આણ્વીય દળ, તો અહીંયા શું લખીશું આપણે, પાણીનું આણ્વીય દળ જેને આપણે MH2O વડે દર્શાવી શકાય, તો MH2O પાણીનું આણ્વીય દળ હવે દરેક જાણો છો, ઓક્સિજનનું 16 અને 2 હાઇડ્રોજનનું પ્લસ કરો એટલે 16 ને 2 18 ગ્રામ પ્રતિમોલ। ચલો NaOH નું આણ્વીય દળ, જો આણ્વીય દળ એટલે અણુભાર જ છે, બીજું કંઈ જ નહીં, તેને તમે આણ્વીય દળ પણ બોલી શકો અથવા અણુભાર પણ બોલી શકો, તો અહીંયા બીજું હું શું લખી શકું, NaOH નું આણ્વીય દળ એટલે કે મોલર માસ ઓફ NaOH। તો જો હું તમને અહીંયા કેલ્ક્યુલેટ કરતા શીખવાડું છું, સોડિયમનું આવશે 23, ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજનનું 1, 6 ને 3 9 ને 1 10, 10 નું 0 વધ્યા 1, 2 ને 1 3, 3 ને 1 4, એટલે જવાબ શું આવશે 40 ગ્રામ પ્રતિમોલ। ક્લિયર થઈ ગયો પહેલો પોઈન્ટ દરેકને? ફરીથી રિપીટ કરું છું, મોલ અંશ ગણવા માટે ઘટકોનું વજન અને ઘટકોનું આણ્વીય દળ હોવું જોઈએ, વજન અને આણ્વીય દળનો ઉપયોગ કરીને આપણે પહેલું કામ શું કરવાનું થશે, મોલ શોધવાના થશે બંને ઘટકોના। તો હવે હું અહીંયા લખું છું, પહેલું શું લખીશ અહીંયા, પાણીના મોલ। ચલો પાણીના મોલને મારે સંજ્ઞાત્મક રીતે દર્શાવવું છે, સિમ્બોલિક રિપ્રેઝન્ટેશન મારે કરવું છે, તો મોલને દર્શાવાય છે સ્મોલ n, પાણી એટલે H2O, n ઓફ H2 એટલે આને વંચાઈશું પાણીના મોલ, બરાબર, સૂત્ર શું બનશે, પાણીનું વજન। ચલો પાણીના વજનને આવી રીતે લખી શકાય, વેઇટ ઓફ H2O અપોન શું આવશે, પાણીનું
आणविय दळ શું લખાય અહીંયા? એમ ઓફ એચ ટુ ઓ, મોલર માસ ઓફ વોટર. ચલો બંને કિંમતો અહીંયા આપેલી છે. વેઇટ ઓફ વોટર, વેઇટ ઓફ વોટર 180, કિંમતો મૂકી દો અહીંયા. 180 અપોન પાણીનું આણ્વીય દળ કેટલું છે? 18. સાદું રૂપ આપશો એટલે શું થશે? 10 મોલ પાણી મળે છે. થઈ ગયું ક્લિયર? ઘટક એના મોલ ગણ્યા તો અહીંયા પણ આપણે ગણી દીધા પાણીના મોલ કેટલા મળ્યા? 10. હવે આપણે આવી સેમ વસ્તુ કોના માટે કરવાની છે? ઘટક બે માટે. ઘટક બી આપણી પાસે કયો છે? NaOH. સેમ ફોર્મ્યુલા બનાવીએ. શું લખ્યું? NaOH ના મોલ સંજ્ઞાત્મક રીતે શું લખાય? N ઓફ NaOH. બરાબર સૂત્ર શું આવશે? NaOH નું વજન છેદમાં શું આવશે? NaOH નું આણ્વીય દળ. એટલે આને સિમ્બોલિક શું લખી શકાય? વેઇટ ઓફ NaOH અપોન મોલેક્યુલર માસ ઓફ NaOH ઇક્વલ્સ ટુ. ચલો મને જણાવો તો NaOH નું વજન દાખલામાં કેટલું આપ્યું છે? તો NaOH નું વજન છે 4 ગ્રામ. છેદમાં NaOH નું આણ્વીય દળ કેટલું છે? તો કે 40. એટલે આનું સાદુરૂપ શું આવશે? અહીંયા 1/10. 1/10 એટલે શું લખી શકાય? 0.1 મોલ. ક્લિયર? NaOH ના મોલ કેટલા મળે છે મિત્રો? 0.1. ઓકે, બંને ઘટકોના મોલ શોધી દીધા. ચલો નેક્સ્ટ સ્ટેપ શું કીધું તું મેં? દ્રાવણમાં રહેલા બધા ઘટકોના કુલ મોલનો સરવાળો. તો દ્રાવણ આપણી પાસે બે ઘટકોનું બનેલું હતું, આ બંનેનો સરવાળો આપણે કરવો પડે. તો હું અહીંયા શું કરીશ કે દ્રાવણમાં રહેલા કુલ મોલનો સરવાળો, તો દ્રાવણમાં રહેલા કુલ મોલનો સરવાળો કેટલો થશે? પાણીના મોલ 10 વત્તા NaOH ના મોલ 0.1. તો કુલ મોલ મને કેટલા મળશે? 10.1. 10.1 મને મળી ગયા કુલ મોલ. હવે આપણે છેલ્લો આન્સર જે જોઈએ છીએ તેની વાત કરીશું. બંનેના મોલ અંશ ગણવાના છે. તો જો હું અહીંયા બે ભાગ પાડી દઉં છું, પહેલું અહીંયા હું શું લખીશ? પાણીના મોલ અંશ. પાણીના મોલ અંશ. ચલો પાણીના મોલ અંશને શેના વડે દર્શાવાય? તો અહીંયા લખ્યું છે મોલ અંશને એક્સ વડે દર્શાવાય છે. પાણીના મોલ અંશ છે એટલે હું શું લખી શકું? એક્સ ઓફ H2O. પાણીના મોલ અંશ મારે અહીંયા ગણવાના છે, લખી શકાય. હવે આવું સેમ વસ્તુ તમારે શેના માટે? બીજો ઘટક કયો છે આપણી પાસે? NaOH ના મોલ અંશ. ચલો NaOH ના મોલ અંશને કઈ રીતે લખી શકાય? તો આવી રીતે લખી શકાય, X ઓફ NaOH. ચલો હવે તમારી પાસે મોલ અંશનું સૂત્ર છે અહીંયા, કે જે ઘટકના મોલ અંશ ગણવા હોય તે ઘટકના મોલ ઉપર લેવાના અને છેદમાં શું લેવાનું? કુલ મોલનો સરવાળો. તો તમારી પાસે જો કુલ મોલનો સરવાળો પણ છે અને બંને ઘટકના મોલ પણ છે, એટલે હવે ખાલી સાદુરૂપ આપવાનું છે. તો અહીં આપણે લખીશું એક્સ ઓફ H2O ઇક્વલ્સ ટુ N ઓફ H2O અપોન શું થશે? કુલ મોલ.
समझो, एन ओफ एच टू ओ, एन ओफ एच टू ओ एटले शू थशे, पानी ना मोल। पानी ना मोल कितना मळे छे अहीं? 10। तो अहीं ऊपर शू लखशो तमे? 10 छेद मां कुल मोल। कुल मोल जो अहीं लख्यू छे, कुल मोल, कुल मोल कितना मळ्या? 10.1। तो छेद मां लखवानुं छे 10.1। आनुं सादुं रूप हमणां आपणे आपीए छीए। अहींया समझी लो बीजो पॉइंट, एक्स ऑफ एन ए ओ एच इक्वल्स टू एन ऑफ एन ए ओ एच अपोन मां शू आवशे? कुल मोल। चलो एन ऑफ एन ए ओ एच एटले शू थशे? एन ए ओ एच ना मोल। अहीं तमे शब्दों तरीके पण लखी शको, एन ए ओ एच ना मोल छेदमां द्रावणमां रहेला कुल मोलनो सरवाळो। एन ए ओ एच ना मोल कितला मळे छे? 0.1। 0.1 छेदमां कुल मोल। कुल मोल कितना छे अपनी पासे? 10.1। हवे आपणे अहींया सादुरूप लई लईए। तो जो दरेक विद्यार्थी मित्रों कैल्सियम नो उपयोग करीने सादुरूप आपजो। 10 छेदमां 10.1 एटले आनो आंसर आवे छे 0.99, अने पछी 0 0 छे। तो आनो आंसर, मोल अंश नो कोई ज एकम होतो नथी, एटले अहीं पाछळ तमारे कोई एकम लखवानुं आवशे नहीं। चलो बीजो हवे कैलक्युलेट करो। 0.1 छेदमां 10.1 एटले जवाब आवे छे 0.0099। बस आ थई गयो फाइनल आंसर। बस આવી રીતે દાખલો ગણ્યો હોય તો 3 માર્ક્સનો હોય તો 3 માર્ક્સ, કે 4 માર્ક્સનો હોય તો 4 માર્ક્સ, અને 2 માર્ક્સમાં પૂછ્યો હોય તો 2 માર્ક્સ મળી જાય। અને આવા જ દાખલા 12મા ધોરણમાં બીજા ચેપ્ટરમાં આવશે, એટલા માટે કહું છું મોલ અંશ 12મા ધોરણમાં રિપીટેડ છે। આવી જ રીતે દરેક વિદ્યાર્થીઓએ લખવું, ચોપડીની અંદર બહુ શોર્ટમાં આપેલું છે તો ચોપડીની રીતે નથી લખવાનું, આ રીતે લખી દેવાનું છે અને આવી જ રીતે તૈયાર કરવાનું છે। તો દરેક વિદ્યાર્થી મિત્રો આ દાખલો લખી નાખો, એઝ ઇટ ઇઝ અહીંયા રહેશે અત્યારે, તો લખી નાખો ફટાફટ, પછી આગળ એક હોમવર્કમાં આપું છું। चलो हवे शू करीए छे आपणे, आ लखाई गयो होय आ लखाई गयो होय तो हूँ आने इरेज करीने एक दाखलो होमवर्क में आपू छू। लखो, अहीं रकम बोर्ड ऊपर लखू छू। આ તો બધું લખવાનું જ છે બે વાર, પણ આ એક એક્સ્ટ્રા વધારાનો દાખલો છે। લખો, 4 ગ્રામ ચાર ગ્રામ નહીં 10 ગ્રામ યુરિયાને
360 ग्राम पानी में ओगाड़ता बनता द्रावण माटे यूरिया अने पानी नो मोल अंश गणो। जो रकम नी अंदर शू कीधु छे, तमने बे घटकों नु एक द्रावण बनावीने आप्यु छे जेमां 10 ग्राम यूरिया लीधु छे अने 360 ग्राम पानी लीधु छे। आने एक घटक आपी दियो, आ बीजो घटक, आ द्राव्य छे अने आ द्रावक छे। એટલે વસ્તુ આજ પ્રમાણે થશે, પાણીના મૂલ શોધો, યુરિયાના મૂલ શોધો, બંનેના મૂલનો સરવાળો કરો અને પછી મૂલ અંશનું સૂત્ર વાપરી દો। તમારો જવાબ છેલ્લે સાચો છે કે ખોટો એ ચેક કરવા માટે બંનેનો સરવાળો કરી જોવાનો। જો જવાબ એકની નજીક આવે અથવા એક આવે તો તમારો દાખલો સાચો છે। તો જો અહીંયા પણ ચેક કરી શકો છો, પાણીના મૂલ અંશ કેટલા મળ્યા 0.99 અને NaOH ના મૂલ અંશ કેટલા મળ્યા 0.009। તો જો બંનેનો સરવાળો હું તમને એ સાઈડમાં કરી આપું, તમે 0.99 પ્લસ 0.0099 એટલે જવાબ શું આવે, 0.99999 એપ્રોક્સ, આને શું કહી શકાય, 1। તો બસ આ જ વસ્તુ છે। તો મૂલ અંશ દરેકે બે વખત લખીને મોઢે કરવું, જે પણ અહીંયા થિયરી હતી એ પ્લસ આ દાખલો અને આ દાખલો પણ બે વખત જાતે તૈયાર કરવો લખીને।